રાજપીપળા હર્ષિત માતાના મંદિર પાસે આવેલ 3 દુકાનોના તારા તોડી દુકાનોનો કબજો કબજે લેતી હિન્દુ દેવસ્થાન કમિટી. રાજપીપળા હર્ષિત માતા મંદિર પાસે આવેલ હિન્દુ દેવસ્થાન કમિટીની 3 દુકાનો દુકાન નંબર 12 13 14 ભાડે આપેલ હતી, જેમાં એક પ્રવીણ અવલંબ સત્યવલંબ બારોટની દુકાનને નંબર 12 ભાડે આપેલ હતી, જ્યારે બીજી બે દુકાનો દુકાન નંબર 13 અને 14 નિશ્ચલ અવલંબ સત્ય અવલંબ બારોટને ભાડે આપેલ હતી. હિન્દુ દેવસ્થાન કમિટીના મંત્રી સી એમ પટેલના જણાવ્યા અનુસાર પ્રવીણ અવલંબ સત્ય અવલંબ બારોટની દુકાન નંબર 12નું ભાડું 26,605 તથા નિશ્ચલ અવલંબ એસ બારોટની બે દુકાન નંબર 13 અને 14નું બાકી ભાડું 2,40,291નું ભાડું બાકી નીકળતું હતું, જે ચૂકવવા માટે વારંવાર ફોનથી રજીસ્ટર એડી ટપાલથી પણ નોટિસ મોકલી હતી. દર વર્ષે 31 માર્ચ ડિમાન્ડ નોટિસ પણ આપવામાં આવી હતી, પણ ભાડુઆ તો નોટિસને ઘોરીને પી ગયા હોય એમ બે નોટિસ નહીં લીધાના સેરા સાથે કવર પરત આવેલ હતી. ત્યારબાદ રાજપીપળા શહેર હિન્દુ દેવસ્થાન કમિટીના અધ્યક્ષે તારીખ 13/4/23 રોજ આખરી નોટિસ ફટકારી હતી, જે નોટિસમાં જણાવ્યું હતું કે તમોને આખરી નોટિસ આપી જણાવવામાં આવેલ કે દિન 7માં ભાડું નહીં ભરો તો દુકાન કબજે લેવાની કાર્યવાહી હાથ ધરાશે. ભાડુઆત તરફથી ભાડું જમા ન કરાવતા તારીખ 9/6/23 રોજ સાંજે તારું તોડી દુકાનનો કબજો લીધો હતો. મંત્રી સી એમ પટેલના જણાવ્યા અનુસાર ભાડુઆતને આરપીએડીથી જાણ કરવા તથા ટેલિફોનથી પણ જાણ કરવા છતાં બાકી ભાડું જમા થયેલ ન હતું. સદર દુકાનો ઘણા લાંબા સમયથી બંધ રહેવાથી બિનઉપયોગી તેમજ જર્જરિત થઈ ગયેલ હતી અને મંદિરને આર્થિક નુકસાન થાય તેમ હતું. તેથી મંત્રી સી એમ પટેલ, પોલીસ સ્ટાફ અને ટ્રસ્ટીઓ રઘુવીરસિંહ ગોહિલ, ભાસ્કર સોની, મયુર દવે, ગજેન્દ્રસિંહ જાડેજા, ભગવાન દાસ કાછિયા વગેરેની ઉપસ્થિતિમાં કાયદેસરનો પંચ કચાસ કરી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી તારું તોડી સામાન બહાર કાઢી ત્રણેય દુકાનોનો કબજો મેળવી ત્રણેય દુકાનોમાં તાબા લીધી હતી અને હવે ભાડાની બાકી પડતી રકમ પરત મેળવવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. તારું તોડ્યા પછી અંદર પ્રવેશતા જણાવ્યું હતું કે 3 દુકાનની વચ્ચે આવેલ દિવાલ ટ્રસ્ટની પરવાનગી લીધા સિવાય તોડી પાડેલ જણાઈ હતી અને વચ્ચેની દિવાલ તોડી પાડવાના કારણે દુકાનો જર્જરિત પડી જાય તેવી હાલતમાં જોવા મળેલ છે. ટ્રસ્ટી મયુર દવે જણાવ્યું હતું કે હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તકની છે, જે પણ કોઈ મિલકતનું ભાડું કે રકમ લાંબા સમયથી ભરતા ન હોય તેમની સામે પણ કડક કાર્યવાહી કરી દુકાનો કબજે લેવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવાનું પણ જણાવ્યું હતું, જેનાથી ભાડું નહીં ભરતા ભાડુઆતોમાં ફફડાટ ફેલાયો છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878 7875 3